ઉત્તરાયણ ગઈ પણ પક્ષીઓની માથે હજુ મોતનું જોખમ છે. શહેરમાં બે વિસ્તારમાં ઝાડ પર દોરામાં પક્ષીઓ ફસાતા એનજીઓ અને ફાયર સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ભાવનગર હરિયાળું નગર હોવાથી પક્ષીઓની માટે મનગમતું શહેર છે, તેમજ અહીંની આબોહવાને કારણે શિયાળુ સત્રમાં વિદેશી પક્ષીઓ ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર અને વર્ષનો પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણ, જે પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે, પરંતુ તેની સાથે મૂંગા પક્ષીઓનો જીવ જોખમમાં મુકાય છે. ઉત્તરાયણ તહેવાર પૂર્ણ થયા બાદ જાડવામાં રહી ગયેલા દોરી અને પતંગને કારણે પક્ષીઓ તેમાં ફસાઈ જતા હોય છે અને મોતને ભેટે છે. શહેરમાં આજે આવું જ બનવા પામ્યું હતું, જેમાં ટાઉનહોલ ખાતે ઢોર બંગલો દોરીમાં ફસાઈ જતા ઊંચાઈ વધુ હોવાથી ફાયર બ્રિગેડની મદદથી બચાવ કરવામાં આવ્યો હતો. અને સાથે જ આનંદનગર ડુંગરિયા હનુમાનજી પાસે નીલગીરીના વૃક્ષ પર કાળી કાંકણસાર દોરીમાં ફસાયેલી હતી, તેને પણ રાજરાજહંસ નેચર ક્લબ દ્વારા ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરી બચાવ કરવામાં આવેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લોકોએ જેમ ઉત્તરાયણ ઉજવી તેમ પોતાના ઘરની આજુબાજુમાં ઝાડવામાં રહેલ દોરીઓ અને પતંગોનો નિકાલ કરવો જોઈએ, જેનાથી પતંગની દોરી મૂંગા પક્ષીઓની મોતનું કારણ ન બને. જ્યારે પીલ ગાર્ડનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બનીને આવ્યા છે, ત્યારે હાલ રાજહંસ નેચર ક્લબ દ્વારા પીલ ગાર્ડનમાં વૃક્ષ પર લટકતી દોરી એકઠી કરવાની કામ હાથ ધરવામાં આવ્યું હતું. મારું નામ હર્ષદ રાવલિયા, રાજહંસ નેચર ક્લબ સંસ્થાના મેમ્બર તરીકે પ્રેસિડેન્ટ કામ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું. અડધી કલાક પહેલાં એક ફોન આવેલો આનંદનગર LIG 371માંથી કે ભાઈ એક પક્ષી ઉપર લટકાઈ રહ્યું છે, તો ક્લબના મેમ્બર જાણ કરતાં અમે તરત સ્પોટ્સ પર પહોંચ્યા અને જોયું તો નીલગરીની ઝાડ ઉપર 60 ફૂટ ઉપર આઈબીસ કાંકણસાર નામનું પક્ષી લટકાઈ રહ્યું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડને ફોન કરી અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું અને 15 મિનિટમાં એ લોકોની ગાડી આવી, ત્યારબાદ સફળતાપૂર્વક એ પક્ષીને ઉતારવામાં આવ્યું અને સારી રીતે એને ટ્રીટમેન્ટ કરી અને કાલ રિલીઝ કરવામાં આવશે. કિરણ ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ભાવનગર.